नमस्कार वाला विद्यार्थी मित्रों, स्वागत है आप सर्वनु तमारी पोतानी यूट्यूब चैनल में। आज आपणे धोरण 5 ना गणित विषय नी स्व अध्ययन पोथी ना प्रकरण नंबर 1 राष्ट्रीय फल केरी नु संपूर्ण सॉल्यूशन जोवाना छे। चलो तो शुरू करिए आपणे प्रश्न नंबर 1 थी। अहीं आपणने कह्युं छे के योग्य विकल्प पसंद करो अने जवाब लखो। तो पहेलो सवाल, 10 रुपयानी 100 नोट एटले, तो 10 रुपयानी 100 नोट एटले 1000 रुपया थशे। तो जवाब आवशे आपणो विकल्प बी, रुपया 1000। बीजू, 100 વખત 1000 એટલે કેટલા? તો 100 × 1000 કરવા પડશે, તો આપણો જવાબ આવશે વિકલ્પ સી, રૂપિયા 1 લાખ। ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ। સવારે ઉગતો સૂર્ય અને તમારા ઘરની વચ્ચે આવતા મિત્રોના ઘર તમારી કઈ દિશામાં આવેલા કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ એ, પૂર્વ દિશામાં। ચોથો સવાલ, સાંજે આથમતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુ રહેલ સ્થળો કઈ દિશામાં આવેલા કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ ડી, દક્ષિણ દિશામાં। ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ, સાયકલ પર 1 કલાકમાં અંદાજે 6 કિલોમીટર જેટલું અંતર કપાય, તો 9 કિલોમીટર અંતર કાપવા માટે અંદાજે કેટલો સમય લાગશે? તો જવાબ આવશે વિકલ્પ સી, 90 મિનિટ જેટલો। ત્યાર પછી જોઈએ છઠ્ઠું, 10 વખત 1 લાખ એટલે? તો જવાબ આવશે વિકલ્પ ડી, રૂપિયા 10 લાખ। ત્યાર પછી સાતમું, તમારા જિલ્લામાં અંદાજિત 5 લાખ વાહનો હોય તેમાંથી 1/5 જેટલા સંખ્યા કારની હોય, તો કારની સંખ્યા શોધો। હવે જો 5 લાખ છે અને એનો 1/5, તો 1 લાખ જેટલું થશે। ત્યાર પછી આપણે જોઈએ આઠમો સવાલ, 9999માંથી 1099 બાદ કરતા પરિણામ શું મળે? તો જવાબ આવશે વિકલ્પ સી, 8900। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો, એમાં 9મી ખાલી જગ્યા, તમારા એક પાક્કા મિત્રનું નામ લખો, તો એનું નામ છે રોહન, તેનું વજન કેટલા કિલોગ્રામ છે? તો કે 48 કિલોગ્રામ। તેના જેટલા વજનના 10 બાળકોનું એક સાથે વજન કેટલું થશે? તો 48 × 10 કરવા પડશે, તો જવાબ આવશે 480 કિલોગ્રામ। ચાલો ત્યાર પછી આપણે જોઈએ 10મો સવાલ, તમારા વર્ગ શિક્ષકનું વજન કેટલા કિલોગ્રામ છે? તો એનું છે 70 કિલોગ્રામ। વર્ગ શિક્ષકના જેટલું વજન ધરાવતા 10 માણસોનું કેટલું વજન થાય? તો અહીં આપણે 70 × 10 કરવા પડશે, તો આપણો જવાબ આવશે 700 કિલોગ્રામ। ત્યાર પછી આપણે જોઈએ 11મો સવાલ, 10 બાળકોના વજન કરતા 10 માણસોનું વજન વધુ કે ઓછું કેટલું થાય? તો અહીંયા જવાબ આવશે વધુ થશે। ત્યાર પછી આપણે જોઈએ 12મો સવાલ, 100 વખત 1 લાખ એટલે? તો જવાબ આવશે 100 × 1 લાખ એટલે આપણો જવાબ અહીંયા તમે થઈ જશે, જો એકમ દશક, 100, 1000, 10000, 1 લાખ, 10 લાખ અને કરોડ, તો આપણો જવાબ આવશે 1 કરોડ। 13મો સવાલ, ગુજરાતની હાલની અંદાજિત વસ્તી કેટલી હશે? તો જવાબ આવશે 6 કરોડ। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેનું વાંચન કરો અને ઉત્તર આપો। તો અહીંયા આપણને કહ્યું છે કે ભાઈ, અનિતા એક દિવસ પોતાની માતા સાથે શાક માર્કેટમાં જાય છે, જ્યાં ગીતાબહેન 40 રૂપિયાના કિલોગ્રામ ટમેટા અને 30 રૂપિયાની કિલોગ્રામ ડુંગળી વેચે છે, અનિલભાઈ મેથીની ભાજી રૂપિયા 8ની કિલોગ્રામ એવી બૂમો પાડી અને ગ્રાહકને બોલાવે છે, તેની બહેનપણીની મમ્મી આરતીબહેનને તે ₹15 ના 250 ગ્રામ લીંબુ ખરીદતા જુએ છે, એક ટેમ્પો રિક્ષામાં મોટા મોટા સમાન કદના ₹25 પ્રતિ નંગ તરબૂચ પણ વેચાતા હતા। તો જોઈએ આપણે એના ઉપરથી પ્રશ્ન નંબર 14, જો અહીં આપણને એવું કહ્યું છે કે આરતીબહેને લીંબુ સાથે 2 કિલોગ્રામ ડુંગળી અને 3 કિલોગ્રામ ટામેટાની ખરીદી કરી હોય, તો આરતીબહેને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? તો જુઓ, લીંબુ એણે 15 રૂપિયાના લીધા, હવે 2 કિલોગ્રામ ડુંગળી એણે ખરીદી હતી, તો 1 કિલોગ્રામનો ભાવ 30 રૂપિયા હતો, એટલે 2 × 30 કરવા પડશે, તો 2 કિલોગ્રામ ડુંગળીની કિંમત થશે 60 રૂપિયા। ત્યાર પછી 3 કિલોગ્રામ ટમેટા લીધા હતા, તો એના 40 રૂપિયા હતા કિલોના, એટલે 3 × 40 કરવા પડશે, તો 3 કિલોગ્રામ ટમેટાનો ભાવ થશે 120 રૂપિયા। ત્યાર પછી આરતીબહેનની કુલ ખરીદી હવે આપણે જોઈએ, તો આ 15 રૂપિયા વત્તા 60 રૂપિયા વત્તા 120 રૂપિયા, એટલે કે 195 રૂપિયા, તો આરતીબહેને કુલ 195 રૂપિયાની ખરીદી કરી હતી એવું આપણે કહી શકીએ। ચાલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 15, અનિલભાઈ આખા દિવસમાં ₹888નો વેપાર કરે છે, તેમણે કેટલા કિલોગ્રામ મેથીની ભાજી વેચી? હવે જો અનિલભાઈએ વેચેલી કુલ મેથી બરાબર કુલ રૂપિયાના છેદમાં 1 કિલો મેથીનો ભાવ કુલ કેટલા રૂપિયાની વેચી? તો કે 888, અને 1 કિલો મેથીનો ભાવ 8 રૂપિયા, તો 888 ભાગ્યા 8 કરીએ તો જવાબ આવશે 111 કિલોગ્રામ। તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ, અનિલભાઈ 111 કિલોગ્રામ મેથીની ભાજી વેચી। ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 16, હવે ટેમ્પો રિક્ષામાં અંદાજે 400 નંગ તરબૂચ હોય તો તમામ તરબૂચની કિંમત કેટલી થાય? તો દોસ્તો અહીંયા આપણને કીધું હતું ભાઈ, 1 તરબૂચનો ભાવ 25 રૂપિયા,
તો એકનો જો ભાવ 25 રૂપિયા આપ્યો હોય તો 400નો કેટલો થાય? તો ક્રોસ ગુણાકાર કરવો પડે 400 × 25, અને 400 × 25 એટલે જવાબ આવશે 10,000 રૂપિયા. તો અહીંયા ગુણાકાર પણ તમને આપેલો છે, 400 × 25 તમે જોઈ શકો છો. તો આવી રીતે 400 તરબૂચનો ભાવ 10,000 રૂપિયા થશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 17. હવે અનિતાના મમ્મી 500 ગ્રામ ટમેટા, 2 કિલોગ્રામ ડુંગળી અને 500 ગ્રામ લીંબુ અને 1 તરબૂચ ખરીદે છે, તો કુલ કેટલા રૂપિયા ખર્ચ થયો? હવે જો 500 ગ્રામ ટમેટા માટે 20 રૂપિયા ચૂકવવા પડશે, 2 કિલોગ્રામ ડુંગળી માટે એને 60 રૂપિયા ચૂકવવા પડશે, 500 ગ્રામ લીંબુ માટે 30 રૂપિયા ચૂકવવા પડશે અને 1 તરબૂચ માટે એણે 25 રૂપિયા ચૂકવવા પડશે. અને બધાનો સરવાળો કરીએ તો 135 રૂપિયા થશે. તો અહીંયા આપણે કહી શકીએ કે કુલ 135 રૂપિયાનો ખર્ચ થયો કહેવાય. ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. અહીંયા આપણને એવું કહ્યું છે કે સૂચના મુજબ ગણો. જુઓ 18મો દાખલો. એક માચિસ બોક્સમાં 30 નંગ દિવાસળી હોય તેવા માચિસ બોક્સ તમારા વર્ગના દર્શાવી તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને તમામ બાળકોને તે ખોલી દિવાસળીઓનો એક ટેબલ ઉપર ઢગલો કરે છે. તે ઢગલામાંથી 10-10 નંગની કેટલી ઢગલી કરી શકાય? તો તમારા વર્ગના વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યા લઈ શકાશે. ચલો તો વર્ગના અંદાજિત વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ધારી લઈએ 60. કુલ દિવાસળીની સંખ્યા આપણે જોઈએ તો વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા ગુણ્યા 30, એટલે કે 60 × 30, તો જવાબ આવશે 1,800 દિવાસળી. હવે 10-10 દિવાસળીઓની કુલ કેટલી ઢગલી થશે? તો જે કુલ 1,800 દિવાસળી છે ને એને ભાંગી આપણે 10 કરવા પડશે. તો 1,800 × 10 કરીએ એટલે જવાબ આવશે 180 ઢગલીઓ થશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 19મું. ચીકુવાડીમાંથી દર અઠવાડિયે નિયમિત રીતે જો 10 કિલોગ્રામના 20 બોક્સ ભરાય, જો ચીકુની સિઝન 2 માસ ચાલે તો આ સિઝન દરમિયાન અંદાજિત કેટલા કિલોગ્રામ ચીકુ મળશે અને કુલ કેટલા બોક્સ થશે? 1 અઠવાડિયાનું કુલ ઉત્પાદન બરાબર 10 × 20, એટલે કે 200 કિલોગ્રામ. હવે 8 અઠવાડિયામાં કુલ ઉત્પાદન કેટલું થાય? તો કે 200 × 8, તો આપણો જવાબ આવશે 16 કિલોગ્રામ. હવે જો 10 કિલોગ્રામ ચીકુ બરાબર 1 બોક્સ હોય તો 16 કિલોગ્રામ ચીકુ બરાબર કેટલા બોક્સ? તો 1600 × 10, તો આપણો જવાબ આવશે 160 બોક્સ ભરાય. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 20મું. કોઈ કુટુંબમાં પ્રતિદિન 2 લિટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ રૂપિયા 50 પ્રતિ લિટર હોય, તો 1 જાન્યુઆરી માસમાં કેટલા લિટર દૂધ જોઈએ અને કેટલા રૂપિયાનો ખર્ચ થાય? 1 વર્ષનો ખર્ચનો અંદાજ પણ લગાવો. હવે જાન્યુઆરી મહિનામાં કુલ દિવસો તો કે 31. 1 દિવસમાં જોઈતું દૂધ તો 2 લિટર, 31 દિવસોમાં જોઈતું દૂધ તો કે 31 × 2, એટલે કે 62 લિટર જોવે. તો એટલે કે 1 મહિનાની અંદર જાન્યુઆરી મહિનામાં કુલ 62 લિટર દૂધ જોઈએ. તો 1 લિટર દૂધના ભાવ આપણને આપેલા છે 50 રૂપિયા, તો 62 લિટર દૂધના કેટલા રૂપિયા થાય? તો ક્રોસ ગુણાકાર કરવો પડશે. 62 × 50 છેદમાં 1, એટલે જવાબ આવશે 31,000 રૂપિયા. એટલે કે 1 મહિનાની અંદર દૂધનો ભાવ 31,000 રૂપિયા થાય, એટલે કે 31,000 રૂપિયાનો ખર્ચ થાય. હવે 1 વર્ષના દિવસો આપણે માની લઈએ કે 365 છે, તો 1 વર્ષની અંદર જોઈતું દૂધ, તો 1 વર્ષની અંદર આપણને કેટલું દૂધ જોઈશે? તો કે 365 × 2, એટલે કે 730 લિટર દૂધ આપણને જરૂર પડે. હવે 1 લિટર દૂધના જો 50 રૂપિયા હોય તો 730 લિટર દૂધના કેટલા રૂપિયા થશે? તો 730 × 50 આપણે કરવા પડશે, તો જવાબ આવશે 36,500, એટલે કે 1 વર્ષની અંદર દૂધનો અંદાજિત ખર્ચ આપણને મળશે 36,500 રૂપિયા. હવે આગળ આપણને એવું કહ્યું છે કે નીચે કોષ્ટકમાં કેટલાક વાહનની ઝડપ અને પેસેન્જર બેસાડવાની ક્ષમતા દર્શાવેલ છે, જેના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જો રિક્ષા તો એમાં 3 પેસેન્જર બેસી શકે અને ઝડપ છે 30 કિલોમીટર પ્રતિ કલાક. એવી રીતે કાર તો 5 પેસેન્જર બેસી શકે અને ઝડપ છે 90 કિલોમીટર પ્રતિ કલાક. એવી રીતે મિની બસ અને બસનું પણ આપણને આપેલું છે. તો જોઈએ હવે આપણે દાખલા નંબર 21. અહીં એવું કહ્યું છે કે મિની બસ 2 કલાકના 1 ફેરામાં અંદાજિત કેટલું અંતર કાપશે? રોજના 2 ફેરા લેખી 1 અઠવાડિયામાં અંદાજિત કેટલા પેસેન્જરનું વહન કરી શકે? હવે જો 1 કલાકમાં મિની બસે કાપેલું અંતર આપણને આપેલું છે 70 કિલોમીટર, તો 2 કલાકમાં મિની બસે કાપેલું અંતર થશે 2 × 70, એટલે કે 140 કિલોમીટર. હવે 1 ફેરામાં વહન થતા પેસેન્જરો તો 32, તો 2 ફેરામાં વહન થતા પેસેન્જરો એટલે 32 × 2, એટલે 64. તો 1 અઠવાડિયામાં વહન થતા પેસેન્જર બરાબર 7 × 64, એટલે આપણો જવાબ આવશે 448. ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 22. અહીં આપણને કહ્યું છે કે 45 કિલોમીટરના એક રૂટ ઉપર 25 પેસેન્જરને પહોંચાડવા કારને કેટલા ફેરા લગાવવા પડે? તો જો 90 કિલોમીટર કપાતા લાગતો સમય બરાબર 60 મિનિટ, તો 45 કિલોમીટર કપાતા લાગતો સમય બરાબર કેટલો? ક્રોસ ગુણાકાર કરીએ 45 × 60 છેદમાં 90, તો 30 × 90 થશે, અહીંયા 30 × 2 = 60 થશે, તો 30 ઉડી જશે. ત્યાર પછી 15 × 45 થશે, તો તમે અહીંયા જોઈ શકો છો 3 પણ ઉડી જશે, તો વચ્ચે 15 × 2, એટલે જવાબ આવશે 30 મિનિટ.
તો 5 પેસેન્જરને પહોંચાડવા માટે કારને અડધો કલાક એટલે કે 30 મિનિટ જેટલો સમય લાગશે. ત્યાર પછી આપણે જોઈએ 23મો દાખલો. અહીં આપણને કહ્યું છે કે એક કાર અને એક બસ 120 કિલોમીટર દૂરના સ્થળે પહોંચવા સવારે 6 કલાકે એક સાથે ઉપાડે છે. શું વાહન બીજા વાહન કરતાં કેટલા મિનિટ વહેલું કે મોડું પહોંચે? હવે જો સર્વપ્રથમ આપણે કારની વાત કરીએ તો કારની ઝડપ આપણને આપેલી છે 90 કિલોમીટર પ્રતિ કલાક. હવે કારને 120 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો કે 90 કિલોમીટર કાપતા લાગતો સમય 1 કલાક છે. તો 120 કિલોમીટર કાપતા લાગતો સમય બરાબર કેટલો થાય? તો 120 ગુણ્યા 1 ના છેદમાં આપણે અહીંયા 90 લખીએ, છેદ ઉડાડીએ તો તમે જોઈ શકો 30 × 4 ને છેદમાં 30 × 3 તો 30 બંને ઉડી જશે. તો અંશમાં 4 વધે છે અને છેદમાં 3 વધે છે. હવે આ 4ના છેદમાં 3 છે ને એને આપણે ગુણ્યા 60 કરવા પડશે, કારણ કે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો 4ના છેદમાં 3 × 60. હવે 60ના આપણે છેદ ઉડાડીએ તો 20 × 3 એટલે 3 ઉડી જશે. તો આપણો જવાબ આવશે 80 મિનિટ. એટલે કે આ જે કાર છે તે 80 મિનિટનો સમય લેશે. હવે આપણે બસનો સમય શોધીએ તો બસની ઝડપ આપણને આપવામાં આવેલી છે 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે 60 કિલોમીટરનું અંતર કાપવા માટે લાગતો સમય 1 કલાક આપ્યો છે. તો 120 કિલોમીટર અંતર જો કાપવું હોય તો કેટલો સમય લેશે? તો એના માટે આપણે ક્રોસ ગુણાકાર કરીએ. 120 × 1/60 તો 60 × 2 એટલે 60 ઉડી જશે. તો જવાબ આવશે 2 કલાક. અને 2 કલાક એટલે કે 120 મિનિટ. 1 કલાકમાં 60 મિનિટ હોય તો 2 કલાકમાં 120 મિનિટ. તો આપણે જોયું કે કાર જે છે ને તે વહેલા પહોંચશે. કેમ? કારણ કે એ 80 મિનિટનો સમય લે છે, જ્યારે બસ છે તે 120 મિનિટનો સમય લે છે. તો 120માંથી 80 આપણે બાદ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ કાર 40 મિનિટ જેટલી વહેલા પહોંચી શકે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 24. અહીં એવું કહ્યું છે કે એક કુટુંબની એક માસની આવક રૂપિયા 18,000 છે. તે કુટુંબ માસિક ઘર ખર્ચ બાદ રૂપિયા 3,400ની બચત કરે છે. તો તેના માસના ઘર ખર્ચની રકમ શોધો. તો જો આવક આપણને આપેલી છે 18,000, બચત આપણને આપેલી છે 3,400. હવે જો એનો ઘર ખર્ચ શોધવો હોય તો એની જે આવક છે કુલ 18,000, એમાંથી એની જે બચત છે 3,400 એ આપણે બાદ કરવી પડે. તો આપણને મળશે એનો ઘર ખર્ચ 14,600 રૂપિયા. ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 25. અહીં એવું કહ્યું છે કે એક ગામની વસ્તી 5,800ની છે, જેમાં 18 વર્ષથી નાના બાળકો 1,412 છે અને 60 વર્ષથી મોટા વડીલો 1,860 છે. તો 18 થી 60 વર્ષની ઉંમરવાળા કેટલા વ્યક્તિઓ હશે? તો સર્વપ્રથમ તો ગામની કુલ વસ્તી આપણને આપેલી છે 5,800 એટલે કે 5,800. 18 વર્ષથી નાના બાળકો આપણને આપેલા છે 1,412. 60 વર્ષથી મોટા વડીલો આપણને આપેલા છે 1,860. તો આ જે 1,412 અને આ જે 1,860 છે એટલે કે 18 વર્ષથી નાના અને 60 વર્ષથી મોટા વડીલો, તેનો આપણે સરવાળો કરી લઈએ તો એનો સરવાળો થશે 3,272. હવે 18 થી 60 વર્ષની ઉંમરવાળા વ્યક્તિઓ આપણે શોધવા હોય ને તો જે કુલ વસ્તી છે આપણી 5,800, એમાંથી આ બંને જે એટલે કે 18 વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી મોટા વડીલો, એમનો જે સરવાળો આવ્યો 3,272 એ આપણે બાદ કરવા પડે. તો 5,800માંથી આપણે 3,272 બાદ કરીએ તો જવાબ આવશે 2,528. અહીંયા તમને બાદબાકી પણ દર્શાવી છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 18 થી 60 વર્ષની ઉંમરવાળી 2,518 વ્યક્તિઓ હશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. અહીં એવું કહ્યું છે કે નીચેના ફકરાનું વાંચન કરો અને ઉત્તર આપો. જો ધોરણ 5ના વર્ગ શિક્ષકે 20 બાળકો માટે એક ફરજિયાત વર્ગ બચત બેંક શરૂ કરેલ છે. દર શનિવારે તમામ બાળકો નિયમિત રીતે 10 રૂપિયા બચાવીને જમા કરે છે. હવે આ બચત કાર્ય 1 વર્ષના અંદાજિત 52 અઠવાડિયા સુધી નિયમિત રીતે ચાલે. તો આપણને કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના કયા છે? તો જોઈએ 26મો સવાલ. આ વર્ગમાં પ્રત્યેક અઠવાડિયે કેટલા રૂપિયા એકઠા થાય? હવે આપણને ખબર છે કે ભાઈ દર અઠવાડિયે એમાં 10 રૂપિયા જમા કરાવવાના છે અને એક બાળક 20 રૂપિયા જમા કરાવે છે. તો 20 × 10 કરવા પડશે એટલે કે 200 રૂપિયા જમા થશે. 27મું, વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થાય? તો હવે અહીંયા જોયું કે 1 અઠવાડિયામાં 200 રૂપિયા જમા થાય અને 1 વર્ષની અંદર કુલ 52 અઠવાડિયા આવે. તો 200 × 52 આપણે કરીએ તો જવાબ આવશે 10,400 રૂપિયા 1 વર્ષની અંદર એકઠા થશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 28મો દાખલો. રાધાને શાળા પ્રવાસમાં મોકલવા માટે તેના પિતાજીને રૂપિયા 500ની લોન વર્ગ બચત બેંક આપે અને દર અઠવાડિયે તે રૂપિયા 50 પરત આપે છે. તો કેટલા અઠવાડિયામાં નાણાં પરત થશે? જો કુલ 500 રૂપિયાની લોન લે છે અને 50 રૂપિયાને દર અઠવાડિયે જમા કરાવવાના છે. તો અહીંયા આપણે 500 રૂપિયા અને 50 રૂપિયા તેનો આપણે ભાગાકાર કરવો પડશે. તો 500 ભાંગ્યા 50 એટલે મીંડું ઉડી જશે. તો જવાબ આવશે 10. તો 10 અઠવાડિયાની અંદર આ જે 500 રૂપિયા છે તે 50 રૂપિયા કરી અને તે જમા કરાવી શકશે.
ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 29. અહીં એવું કહ્યું છે કે એક વર્ષ બાદ દરેક બાળક માટે રૂપિયા 150ના બૂટ અને 50ના બે જોડી મોજા ખરીદવાનું નક્કી કરવામાં આવે છે. તો આ ખરીદી બાદ આ બેંક પાસે કુલ કેટલી રકમ બાકી રહેશે? તો સર્વપ્રથમ તો આપણે એ શોધીએ કે બેંક પાસે કુલ રકમ જમા કેટલી થઈ છે. તો એક વર્ષની અંદર જમા થયેલી રકમ છે એની પાસે 10,400. વર્ગની અંદર કુલ બાળકો છે 20. તો સર્વપ્રથમ આપણે 20 બાળકોના બૂટનો ખર્ચ શોધીએ. હવે એક બાળક માટે 150 રૂપિયાના બૂટ ખરીદવાના છે તો 20 બાળકો માટે કેટલાના થાય? તો કે 20 × 150 એટલે જવાબ આવશે રૂપિયા 3,000, એટલે કે 3,000 રૂપિયાના તો બૂટ ખરીદવાના છે. ત્યાર પછી આપણે એના મોજાનો ખર્ચ શોધીએ. તો 20 બાળકો માટે મોજાનો ખર્ચ કેટલો થાય? તો કે 20 × 50 એટલે કે રૂપિયા 1,000. હવે મોજા અને બૂટ બંનેનો કુલ ખર્ચ આપણે કરીએ તો 3,000 વત્તા 1,000 એટલે કે 4,000 રૂપિયા. હવે જો બેંકની પાસે રકમ કેટલી હતી? 10,400, ને એમાંથી 4,000નો ખર્ચ કરવાનો છે તો બેંક પાસે વધશે 6,400 રૂપિયા. અહીં તમને બાદબાકીની ગણતરી પણ કરી અને દર્શાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 5. અહીં એવું કહ્યું છે કે નીચેના વાક્યો વાંચી અને ઉત્તર આપો. જો વર્ગ બચત બેંકના બાળકો વર્ગ ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કરે છે. આ ઉદ્યોગમાં તે મસાલેદાર ફણગાવેલા કઠોળનું વેચાણ કરવાનું નક્કી કરે છે. આ કામ માટે કાયમી જરૂરી વસ્તુઓ અને કિંમત તમને નીચેના કોષ્ટકની અંદર આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે એના માટે આપણે કયા કયા વાસણો લેવા પડશે. તો તપેલા લેવા પડશે, એક તપેલાની કિંમત 250 રૂપિયા છે, ને એવા 4 તપેલાની જરૂર પડશે એટલે તપેલા પાછળ 1,000 રૂપિયાનો ખર્ચ થશે. ત્યાર પછી કાપડ પીસ 1 ચોરસ મીટરના રૂપિયા 50 છે, ને એવા 10 લેવા પડશે આપણે કાપડના પીસ. તો 50 × 10 એટલે 500 રૂપિયા આપણે કાપડમાં જશે. ચમચો તો 25 રૂપિયાના 4 એવા ચમચા લેવા પડશે એટલે 100 રૂપિયા ચમચામાં જશે. તો ઉદ્યોગ શરૂ કરવા માટે કુલ 1,600 રૂપિયાના આપણે વાસણો લેવા પડશે. ચાલો હવે આપણને એવું કહ્યું છે કે અલગ અલગ કઠોળ એક દિવસ માટે તપેલીમાં પાણીમાં પલાળવામાં આવે છે. બીજા અને ત્રીજા દિવસે કાપડના ભીના ટુકડામાં બાંધી રાખીને મૂકવામાં આવે છે. તો સામાન્ય રીતે ચોથા દિવસે ફણગાવેલ કઠોળને મિક્સ કરી મીઠું મરચું ચાટ મસાલો લીંબુ પાણી વગેરે ભેળવી અને વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે. આ તૈયાર માલ અંદાજિત 50 ગ્રામના માપમાં 50 કાગળના કપમાં ભરી અને વેચવામાં આવે છે. તો જો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના ઉપરથી એના આપણે ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીએ. તો જો પહેલા દિવસે 1 કિલોગ્રામ ચણા જે 120ના ભાવના છે, 1 કિલોગ્રામ મઠ લાવે છે 60ના ભાવના, અને 1 કિલોગ્રામ મગ લાવે છે 70 રૂપિયાના ભાવના. તો પહેલા દિવસે તમે જોઈ શકો છો કે આ ચણા મગ અને મઠનો કુલ ખર્ચ 250 રૂપિયા થશે. અને ત્યાર પછી મીઠું મરચું ચાટ મસાલો લીંબુ અને કાગળના કપ એની તમને ટોટલ કિંમત આપી છે 10, 20, 40, 30 ને 50, એના 150 રૂપિયા થાય. તો આ 250 અને 150 બંનેનો સરવાળો કરીએ તો 400 રૂપિયાનો કુલ ખર્ચ થશે. હવે જો અહીંયા શું કહ્યું છે કે ફણગાવેલા કઠોળનું વજન 1.5 ગણું થઈ જતું હોય, એટલે કે કોઈ પણ જે કઠોળ હોય છે એને જ્યારે આપણે ફણગાવીએ પાણીમાં નાખીએ તો એનું વજન વધી જતું હોય છે. તો અહીંયા એવું કહ્યું છે કે એનું વજન 1.5 ગણું થઈ જાય છે. તો માલનું અંદાજિત વજન શોધો. હવે જો આપણે કુલ 3 કિલો કઠોળ લાવ્યા છીએ તો 3 કિલોનું જે કઠોળ છે ને એનું વજન 1.5 ગણું થશે. તો હવે 3ને આપણે 1.5 વડે ગુણવા પડશે. તો 1.5 × 3 કરીએ ને તો જવાબ આવશે આપણો 4.5, એટલે કે એ જે 3 કિલો વજનનું જે કઠોળ હતું એ 4.5 કિલોગ્રામ વજનનું કઠોળ થઈ જશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 33. અહીં એવું કહ્યું છે કે રિસેસમાં દુકાનદાર બાળકને 1 કપ રૂપિયા 10ના ભાવે વેચે છે. તો આવા 50 કપનું વેચાણ થાય તો કેટલો અંદાજિત નફો કે ખોટ થાય? તો જો 50 કપ વેચતા મળતી રકમ કેટલી? તો કે 10 × 50. તો 50 કપ આપણે વેચવાના હોય ને તો 10 × 50 એટલે કે 500 રૂપિયાનું વેચાણ થાય. તો નફો કેટલો થાય? તો નફાનું સૂત્ર છે કે વેચાણ કિંમતમાંથી પડતર કિંમત આપણે બાદ કરવી પડે. તો વેચાણ કરતાં આપણને 500 રૂપિયા મળે છે અને એની પડતર કિંમત 400 રૂપિયા છે. તો 500માંથી 400 આપણે બાદ કરી દઈએ તો આપણને 100 રૂપિયા મળે, એટલે કે અંદાજિત નફો અહીં આપણને 100 રૂપિયા જેટલો થશે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી જોઈએ 34મું. આ વર્ગ ઉદ્યોગ અઠવાડિયાના 3 દિવસ માટે ઉપર મુજબનું નિયમિત વેચાણ કરે તો કુલ કેટલો નફો થાય? 1 મહિનાનો અંદાજિત નફો ગણો. હવે જો અહીં 1 દિવસ પેટે વેપાર કરીએ ને તો 100 રૂપિયાનો નફો થાય, આપણે ઉપરના દાખલામાં જોયું. હવે અઠવાડિયામાં 3 દિવસ જો વેચાણ કરીએ તો 300 રૂપિયાનો નફો થાય. તો 1 મહિનામાં થતો અંદાજિત નફો કેટલો? તો કે 1 મહિનાની અંદર 4 અઠવાડિયા હોય એટલે 300 × 4 કરવા પડે તો 1200 રૂપિયા. એનો મતલબ એવો કે 1 મહિનામાં આપણને 1200 રૂપિયાનો નફો થાય. તો આ 1200 રૂપિયા એ 1 મહિનાની અંદર થતો આપણને નફો મળ્યો. હવે પછી એવું કહ્યું છે કે 1 વર્ષના અંતે ઉપર મુજબ કાર્ય કરી વર્ગ ઉદ્યોગમાં થતું અંદાજિત કુલ રોકાણ અને કુલ નફો શોધો. તો જો 1 વખત થતો ખર્ચ રૂપિયા 400, 3 વખત થતો ખર્ચ તો કે 400 × 3 એટલે કે 1200 રૂપિયા,
હવે એક મહિનાનું કુલ રોકાણ, તો એક મહિનામાં 1200 × 4 એટલે કુલ 48,000 રૂપિયાનું રોકાણ થશે, અને એક વર્ષના અંતે કુલ રોકાણ તો એ 4800 × 12 એટલે કે રૂપિયા 57,600 રૂપિયાનું એક વર્ષના અંતે કુલ રોકાણ થશે. હવે આપણે એક વર્ષનો અંદાજિત નફો મેળવી લઈએ. તો એક મહિનાની અંદર આપણે જોયું હતું કે ભાઈ 1200 રૂપિયા નફો થતો હતો, તો એક વર્ષની અંદર કેટલો થાય, તો કે 1200 × 12 કરવા પડે, કારણ કે એક વર્ષની અંદર 12 મહિના હોય, તો 1200 × 12 એટલે કે રૂપિયા 14,400. તો કુલ રોકાણ અહીં આપણું થઈ ગયું 57,600 રૂપિયાનું, અને આપણો નફો થઈ ગયો 14,400 રૂપિયાનું. તો દોસ્તો ફરી મળીશું આપણે પ્રકરણ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. દોસ્તો આપણી આ ચેનલની અંદર ગણિતની સ્વ અધ્યયન પોથીના બધા જ પ્રકરણના વિડીયો સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, અને પીડીએફની લિંક પણ આપવામાં આવેલી છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સુધી જરૂરથી શેર કરજો.